ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રીએ જનસભા સંબોધી હતી. જનસભામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ ઉપસ્થિત રહ્યા અને મહિલાઓ અને શહેરીજનોને એકત્રિત કર્યા હતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર આગવા અંદાજમાં આકરા કટાક્ષ કર્યા હતા. તેમજ દિલ્હીની જુગી ઝૂંપડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ટેન્કરથી માંડ માંડ પાણી પહોંચાડાય છે તેવો આક્ષેપ કર્યો. કેજરીવાલે ગેરંટી કાર્ડ વેચે છે. અટલ બિહારી વાજપેયી કવિતા ગાઈને ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામાં પ્રકાશ સ્વરૂપી કમળ ખીલવા અનુરોધ કરી પ્રકાશભાઈ વરમોરાને જંગી બહુમતીથી જીતાડવા વિનંતી કરી. આ તકાએ કે જાડેજાએ મતદાન એ લોકશાહીનું પર્વ છે, ત્યાં 100% મતદાન કરવા અનુરોધ કર્યો. સ્મૃતિ ઈરાની 5મી વાર ધ્રાંગધ્રાની સભા સંબોધવા આવ્યા હતા. હર વખત પરસોત્તમ સાબરિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જમીન તો ખાવું અને રેવડીવાલ સાહેબ એમને એમ છે કે ભાઈ નરેન્દ્ર મોદી કો મેં ચુનૌતી દેતા હું કરીને ફરે છે.